જે રીતે મનુષ્યને જીવન જીવવા માટે અન્ન અને જળની આવશ્યકતા હોય છે, તે જ રીતે સૃષ્ટિના અન્ય જીવો એટલે કે પશુ અને પક્ષીઓને પણ અન્ન અને જળની આવશ્યકતા રહેતી હોય છે. હાલમાં ગરમીની ઋતુ ચાલી રહી છે, જેના જ કારણે પશુ પક્ષીઓ તરસ્યા રહેતા હોય છે. ત્યારે ગરુડ પુરાણમાં પણ જીવદયાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. તો આવો આજે ખાસ વાતમાં જાણીએ કે માટીના કુંડા અને જળનું દાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો અને એનાથી કયા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે, જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એક એવો ઉપાય મારે કહેવો છે કે એ ઉપાયથી તમારું પણ કલ્યાણ થશે, પણ એની સાથે અન્ય જીવોનું પણ કલ્યાણ થાય છે. હવે એ ઉપાય કયો છે તેની હું તમને આજે માહિતી આપીશ. મિત્રો, પાત્રનું દાન છે, અક્ષય પાત્ર. મિત્રો, ઘણી વખત આપણે પાત્ર વિશે જોયું હશે કે અક્ષય પાત્ર, પણ અહીંયા હું જે વાત કરું છું એ માટીના કુંડાની વાત કરું છું. અને એવા કુંડા જેને આપણે જલપાત્ર કહી શકાય. આ જલપાત્ર દાન કરવાથી અક્ષય પાત્ર સમાન એટલે કે હજારો જીવોના હજારો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, ગરમીનો અત્યારે સમય ચાલે છે અને આપણે બધા જો સૌ જાણીએ છીએ કે ગરમીનો જ્યારે ટાઈમ હોય ને ત્યારે માણસને તરસ બહુ લાગે. આ દુનિયામાં ખાલી બે જ વસ્તુ એવી છે કે જે વસ્તુથી મનુષ્ય તૃપ્ત થઈ શકે, બાકી બીજી વસ્તુ કોઈ વસ્તુથી માણસ તૃપ્ત થતો નથી. એ છે, એક છે અન્ન અને એક છે જલ. જો તમે જમવા બેઠા હોવ, ઘણા બધા ભેગા થઈને આ પ્રસંગોને જમવા બેઠા હોય ને ત્યારે ઘણા લોકો પીરસવા આવે, એક લાડુ આપે, બે લાડુ આપે, અરે ખાવ ખાવ લાડુ એમ કે વધારે નાખે. અને બોલો ભાઈ કે ભાઈ બસ બસ બસ, હવે પેટ ભરાઈ ગયું, તૃપ્ત ભરાઈ ગયું, હવે નહીં જોઈએ, ના પાડે. પણ કોઈ પૈસા આપતું હોય તો આવા જ દો. કે ધન એક એવી વસ્તુ છે ગમે એટલું માણસને આપે તો એ તૃપ્ત થાય નહીં, પણ અન્ન એક એવી વસ્તુ છે કે જે લેવાથી મનુષ્ય તૃપ્ત થઈ જાય, બસ હવે નહીં જોઈએ. અન્નની જોડે બીજું આવે છે જલ, કહેતા પાણી. માણસ એ તરસ્યો હોય, કોઈ એવી જગ્યાએથી નીકળ્યો હોય, એવા રણમાંથી નીકળ્યો હોય કે બહુ એને પાણીની તરસ લાગે, અને કોઈ એને પાણી પીવડાવે ને ત્યારે હાશ બોલે, તૃપ્ત થઈ જાય. એક પાણી પીવાથી તૃપ્ત થાય છે. આપણા પિતૃઓની વાત કરીએ તો પૂર્વજો કોઈને નડતા હોય ને ત્યારે આપણે બે જ વસ્તુ ખાસ કરવામાં આવે, એક પિંડદાન, અનાજમાંથી બને પિંડદાન, અને એક અંજલિ, કહેતા તર્પણ. આ બે વસ્તુથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને તેમ મનુષ્ય તો તૃપ્ત થાય, પણ સાથે સાથે આપણે અન્ય જીવોનું પણ ધ્યાન રાખવાનું છે, જેનું પેટ ભરાય ને અને એ પછી બહુ આશીર્વાદ આપે. મનુષ્ય માટે તો આપણે ઘણી વખત પાણીની પરબ પણ બનાવીએ, કેમ કે આપણે મનુષ્ય બન્યા છીએ તો મનુષ્યનો ધર્મ છે કે હંમેશા પોતાનું ધ્યાન રાખવું, બીજાનું ધ્યાન રાખવું, બધાનું ધ્યાન રાખવું. પહેલી વાત તો તમને કદાચ ખબર ના હોય તો ગરુડ પુરાણ એક વખત વાંચી લેજો. ગરુડ પુરાણમાં મનુષ્યનું બહુ જ વિશેષ એનું મહત્વ લખેલું છે કે જ્યારે હજારો લાખો વર્ષો સુધી જે જીવ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, મને એકવાર મનુષ્ય બનાવજે, અને ભગવાન એને મનુષ્ય બનાવે છે. બહુ તમારી અરજી પડે, બહુ સારા કામ કરે ત્યારે મનુષ્ય બનાય. બીજા બધા પ્રાણીઓની વાત કરીએ, ઘણા બધા જીવો જોઈએ, જેમ કે કોઈ સાપ હોય ને તો એ ત્યારે એ ચાલતો હોય, એના પેટ ઉપર ચાલે છે. ઘણી વખત રોડ ઉપરથી જ્યારે સાપ જાય તો ગરમ ગરમ ડામર પેટ ઉપર ચોંટે ને કેવી પીડા થતી હશે. વિચાર કરો, સાપને ભગવાને પગ નથી આપ્યા તો કેટલું દુઃખ થતું હશે. સાપ પણ ભગવાને કહે, ભગવાન મને પગ આપ્યો હોત તો સારું હોત. આજે મનુષ્યને પગ છે, હાથ છે, કાન છે, આંખ છે, દુનિયા જોઈ શકે, સાંભળી શકે, અને જે ઈચ્છા થાય બધું કરી શકે, કેમ કે આજે મનુષ્યને બધી છૂટી છે, કેમ કે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. પણ મનુષ્ય અવતાર આપ્યો હોય
પણ અન્ય જીવોનું ધ્યાન રાખવું એ પણ આપણને ફરજ આપી છે અને ફરજને પૂરી કરવી જોઈએ, નહીં તો એક દિવસ આપણો પણ વારો એ જ આવે છે. આજે હજારો લાખો અબોલા પ્રાણીઓ પશુ પક્ષીઓ પાણી પાણી માટે તરસ્યા હોય અને તરસમાં એમનો જીવ જતો હોય કેવી રીતે આપણે જોઈ શકાય? શાસ્ત્ર કહે છે કે જીવનમાં હંમેશા પુણ્ય કરવું, અને એમાં પણ ગરમીનો સમય હોય તો જે કુંડા હોય છે માટીના કુંડા એ બને ત્યાં સુધી એમાં પાણી ભરવું, પક્ષીઓની વ્યવસ્થા કરવી, અને તમારે જો એ સમય ના હોય તો એ ઘરે ઘરે અથવા અલગ અલગ જગ્યા ઉપર એના કુંડાનું દાન કરવું, અને એ દાન કરવાથી એ કુંડામાં જો પાણી ભરાશે અને પક્ષીઓ પીશે ને તો તમને આશીર્વાદ આપે છે. મિત્રો, આશીર્વાદ તો મળે છે પણ એની સાથે સાથે બીજા ઘણા ફાયદા થાય છે. કદાચ તમને કહી દઉં, શાસ્ત્રની દ્રષ્ટિએ તમે કોઈને પાણી પીવડાવો છો અથવા પાણીની પરબ બાંધો છો અથવા પક્ષીને પાણી પીવડાવો છો તો એનો ફાયદો તમને કહી દઉં કે એનાથી ચંદ્ર તમારી કુંડલીમાં મજબૂત થાય છે. ખાસ એવા વ્યક્તિઓ તો વધારે કરવું કે જે લોકોના મન બહુ વિચલિત રહેતા હોય, બહુ ટેન્શન રહેતો હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, વિચારો ચાલુ ચાલુ રહેતો હોય. કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત. ચંદ્રદેવ છે મનના ગ્રહ છે. ચંદ્રદેવ ક્યાંથી ઉત્પન્ન થયા? સમુદ્રમાંથી. લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા, ચંદ્રદેવ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા. સમુદ્ર જે છે એ ચંદ્રદેવના પિતા ગણવામાં આવે છે. માણસ ગમે એટલો ટેન્શનમાં હોય પણ પૂનમનો દિવસ હોય, સૂર્ય કલાએ ચંદ્ર સર્જિત હોય, તમે પાણીની જોડે રહીને બેસો ને, પાણીની જોડે જાઓ અને બેસો થોડી વાર, તમને ટેન્શન બધું ફ્રી થઈ જશે. પાણીની જોડે બેસવાથી મનસને આનંદ મળે છે, ખોટા વિચારો નથી આવતા. પણ ખાલી અમાસના દિવસે ન બેસવું, એટલું ધ્યાન રાખવું. અમાસના દિવસે ઊંધી અસર થાય, મતલબ પાણીમાં, પાણી ચંદ્રદેવના પિતા છે, અને પાણીનું દાન પક્ષીને કરો છો એટલે જળનું દાન કરવાથી, જલ પીવડાવવાથી ચંદ્રદેવ ખુશ થાય છે. અને ચંદ્રદેવ ખુશ થાય તો તમારા મનના વિચાર સારા રહે છે. વિચારો તમારે રાત્રે જે મન ફરતું હોય તો એ અટકી જાય છે. ઘણી વખત રાત્રે દિવસ જો દિમાગ ચાલુ ચાલુ રહે ને તો એના કારણથી મનુષ્ય ડિસ્ટર્બ થઈ જાય છે, ગુસ્સો આવે છે, યાદશક્તિ નબળી પડે છે. વિજ્ઞાન એવું કહે છે કે 8 કલાક તો આરામ કરવો જોઈએ. અને ચંદ્રદેવને ખુશ કરવા માટે આપણે મોતી પહેરીએ છીએ, પણ પાણીનું દાન કરવાથી એવું કહેવાય છે ચંદ્ર તમારું જન્મકુંડલીમાં મજબૂત બને છે. મન વિચલિત રહેતું હોય મન સ્થિર બને છે, અને જેનું મન સારું, વિચાર સારો, જે મનથી મનને જીતે ને એ દુનિયાને જીતે છે. તો અહીંયા એકંદરે પાણીનું દાન અથવા કુંડાનું દાન કરવાથી પશુ પક્ષીઓને આશીર્વાદ મળે, પુણ્યનું કામ થાય, અને કુંડલીમાં ચંદ્ર પ્રભાવિત થાય, ચંદ્ર સારો બને. અને એ વખતે શક્ય હોય તો જે લોકો બહુ ટેન્શન રહેતું હોય ને તો એ લોકો પાણી પીવડાવતી વખતે ઓમ સોમાય નમઃ મંત્ર બોલી અને પાણી પીવડાવજો, ચોક્કસ ચંદ્રદેવની પણ કૃપા તમારી પર પ્રાપ્ત થશે. આજે મિત્રો સુંદર મજાની જાણકારી મેં કહી છે, ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપી દો રજા. જય ભગવાન.